ඒ සන පොසම් පොස අපියා කරොත් බලන්න තු සන පොස අපේ අර මාරේට පොස අපපත් කරගෙන කේ ගල උටින මයිකල නා කයි දිටෝ සලිම් කොන් බන්ත මාරේ තමු කරතේගෙන दर्शक तरीके सौथी सरल मनोरंजन छे कॉमेडी अने कलाकार तरीके सौथी मुश्किल मनोरंजन छे कॉमेडी कहेवाय छे ने के लोकोने हसावा सरल नथी पण जेमणे पोतानुं समग्र जीवन लोकोने हसावामां काटी होय तेमनी तो वात ज शुं करवी આજે આપણે રૂબરૂ થઈએ ગુજરાતના ગૌરવ સમા અને પારસી નાટકોને જીવંત રાખનાર અને પ્રખ્યાત કરનાર યસદી કરંજિયા સાથે જેમનું નામ અને કામ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે તેવા યસદીભાઈ પાસેથી ઘણું સાંભળવાનું છે સુરતની કોમ્બે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકથી લઈને રંગમંચના અદ્ભુત કલાકાર સુધી દરેક પાત્રને જે અદ્ભુત રીતે જીવે છે માત્ર સુરતમાં જ નહીં જેમનું નામ અને કામ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે તેવા યસદીભાઈ પાસેથી ઘણું સાંભળવાનું છે આવો જોઈએ યસદી કરંજિયા સાહેબ આપણી સાથે જોડાયેલા છે યસદીભાઈ સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં થેન્ક યુ સો વેરી મચ તો જ્યારે નાટકની વાત આવે તો પારસી પ્લેસ હોય તો એની અલગ જ મજા હોય છે એનું અલગ સ્થાન છે આજે પણ પહેલેથી શરૂઆત કરીએ તમારા બાળપણથી શરૂઆત કરીએ કારણ કે જોવા જઈએ તો સુરત તો પોતાનું જ છે પણ શરૂઆત કઈ રીતે ક્યાં ક્યાં જન્મ થયો ક્યાં તમારી કર્મભૂમિ વલસાડ મારી જન્મભૂમિ સુરત મારી કર્મભૂમિ અને આખું વિશ્વ મારી રંગભૂમિ મારા પિતાજી સુરતની પારસી બોયઝ ઓર્ફનેજમાં શીખતા હતા હી વોઝ નોટ એન ઓર્ફન એમના માતા પિતા તો હતા જ પણ તે ખંભાતમાં એટલે અમારી ઓર્ફનેજનો એવો રિવાજ કે નિયમ કે માત્ર ઓર્ફન્સને નહીં જે મા બાપો પોતાના બાળકને એના ગામમાં શીખવી ન શકે જ્યાં સ્કૂલિંગ ન હોય તો તે બાળકો પણ આ ઓર્ફનેજમાં રહીને શીખી શકે એક દિવસ નોટિસ બોર્ડ પર સ્કૂલના નોટિસ બોર્ડ પર એક ગોલ્ડ મેડલ લટકતો એમને જોયો એ જોયા કરતા હતા ઇટ વોઝ પિટમેન શોર્ટ હેન્ડ મેડલ એટલે પાછળથી એમના મિત્રએ એમના ખભા પર ટેપ કરીને કહ્યું કે 133 તું તો એવી રીતે આ મેડલને જુએ છે કે જેને મેડલ તને જ મળવાનો છે એટલે પપ્પાને જરા ફીલ તો થયો તે કે હા વરી મને કેમ નહીં મળે મહેનત કરે તેને મળે પણ આ ખરેખર એમને ટચ કરી ગયું એમને મેટ્રિકનું બધું લેસન બાજુએ મૂકી દીધું બધા વિષયો ને શોર્ટ હેન્ડ પાછળ મંડી પડ્યા એવી રીતની મહેનત એમને કરી કે શોર્ટ હેન્ડનો ગોલ્ડ મેડલ લઈને જ રહ્યા અને કદાચ એમણે જ ઇન્વેન્ટ કરી છે આ લિપિને ગુજરાતીમાં ગુજરાતી લઘુલિપિ હા એ કદાચ ભગવાનની એ પૂર્વ તૈયારી હોઈ શકે એમને નિમિત્ત બનાવવાને માટે તો મેટ્રિકમાં તો નાપાસ થઈ ગયા શીખવામાં કંઈ દિલ લાગ્યું નહીં એટલે ખંભાત ચાલી ગયા એમના પિતાજીના ગામ અને હી વોઝ અ ક્રિકેટર હી વોઝ અ વેરી ગુડ વોલીબોલ પ્લેયર એટલે સ્પોર્ટ્સમાં બહુ આગળ પડતા હતા એટલે તેની સ્કૂલની અંદર સ્પોર્ટ ટીચર તરીકે ડ્રિલ ટીચર તરીકે નોકરીમાં જોડાયા 15 રૂપિયાનો પગાર પણ એમના મનમાં પેલું થયા જ કરે કે હું આ શોર્ટ હેન્ડ શીખ્યો હું ટાઈપ શીખ્યો તો હું શીખવું હું ટીચર એમના આત્મા જ ટીચરનો એટલે એમને પ્રિન્સિપલની પરવાનગી લીધી કે સાહેબ મારા ઘરે એક રૂમ છે એમાં હું ટેબલ ખુરશી મૂકીને હું વિદ્યાર્થીઓને શોર્ટ હેન્ડ અને બુક કીપિંગ ટાઈપરાઇટિંગ શીખવું તો ચાલે પરવાનગી આપની લઉં છું તો પ્રિન્સિપલે તો પરવાનગી આપી પરવાનગી તો આપી પણ કહ્યું લે દીકરા પહેલો વિદ્યાર્થી તે મારો જ દીકરો એનું નામ મોહન તો અમારી ઇન્સ્ટિટ્યૂટનો પહેલો વિદ્યાર્થી મોહન પટેલ આ સંસ્થા 15 ઓગસ્ટ 1931 સ્થપાઈ 2-4 વર્ષ તો ચાલી ને 15-20 વિદ્યાર્થીઓ પણ થયા પછી અહીંના પ્રિન્સિપલે સુરતના પ્રિન્સિપલે પપ્પાજીને કહ્યું કે હવે તું શોર્ટ હેન્ડ સારું જાણે છે ટાઈપરાઇટિંગ સારું તો અહીંયા જ આવી જા અમે તને શોર્ટ હેન્ડ ટીચર તરીકે એપોઇન્ટ કરીએ છીએ એટલે પપ્પાએ પાછો ખંભાતથી અહીંયા આવવાનું વિચાર્યું પણ તે અરસામાં મને દાદાનો બહુ પડોશ એટલે હું તો દાદા પાસે જ રહેતો લાડકો પણ વધારે સ્કૂલે જવાનું પણ ઓછું નથી આવું તો પણ કંઈ બહુ માર નહીં પડે પપ્પા અહીંયા ધીરે ધીરે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપીને અહીં પણ ટાઈપરાઇટિંગ શોર્ટ હેન્ડ શીખવવા લાગ્યા આમ કરતાં કરતાં કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ
બહુ સારું નામ કમાઈ ગઈ, બહુ આગળ વધવા લાગે. 1942ની અંદર આગ લાગી, પપ્પા તો સ્તબ્ધ થઈને જોયા કરે. અરે મમ્મી એમના ખભા પર હાથ મૂકીને કહ્યું, નોશેર ચિંતા ના કર, હું છું ને હવે આવતે મહિનેથી મને 5 રૂપિયા ઓછા આપજે, પણ આપણે ફરીથી સ્કૂલ શરૂ કરીશું. એવું કહેવાય છે કે કોઈ એમને કે આગ છે ને તે શુભ છે, તો એ મારા પપ્પાના કેસમાં બહુ સાચું પડ્યું. ને પછી તો કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ ખૂબ ફૂલીને ફાલે. હવે એમાં વાર્ષિક સ્નેહ સંમેલનો થતા, ગરબા, નૃત્ય, ગીત, એકાંકી નાટિકાઓ એમ વિદ્યાર્થીઓ જ કરે. તો પેલું મને થયા કરે કે મને કેમ નથી લેતા આ લોકો ભાગ આપતા. એટલે પપ્પા ઓર્ગેનાઇઝ કરે પણ દીકરાને ભાગ લેવા ન દે. નહીં, નાનો ને દેખાવમાં પણ બનવાનું, અને આમ બી હું અસલ બટકો જ હતો, હું ક્યાં લાંબો હતો. એટલે પેલો કોઈ બહુ ભાવ નહીં પૂછે. એટલે આપણે દાદાનો ટેકો લીધો, દાદા પર પોસ્ટકાર્ડ લખું કે પપ્પા તમને અહીંયાના વાર્ષિક સ્નેહ સંમેલન આવતો નહીં, મને ભાગ નથી આપતા. એટલે દાદાનો લાડકો, એટલે દાદા પોસ્ટકાર્ડ પાછો લખે કે એને ભાગ આપવાનો હોય તો આવું, નહીં તો નથી આવતો. એટલે મને પ્રેયરમાં ઊભો રાખે, કંઈક ના રમથું મૂકું મૂકું જ્યાં ઊભા રહેવાનું એક પાત્ર તેમાં ઊભો રાખે. પછી મને વળી વધારાનો ભાગ આપ્યો, તે મને કૃષ્ણ બનાવ્યો. આજુબાજુ ગોપીઓ ના છે, ગોપીઓ અસલ તો છોકરીઓ ભાગ નહોતી લેતી. હા, પહેલાના નાટકોમાં આપણે જોયું છે નહોતી લેતી, જેટલા પણ કેરેક્ટર્સ હતા એમાં મેલ પર્સન્સ વધારે, મેલ લેડીઝ બનતા. તો મને લાગે છે તમારા કરિયરની શરૂઆત પણ એઝ અ ફિમેલ આર્ટિસ્ટ તરીકે થઈ હતી તમારે. યસ ઓફ કોર્સ, કારણ કે તમને તો જ એન્ટ્રી મળી મને લાગે છે. પહેલે અભિનય ગીત ને પછી નાટકમાં તો ફિમેલ આર્ટિસ્ટ તરીકે. યુ આર વેરી રાઈટ. એ એન્ટ્રી કઈ રીતે થઈ, સેના કારણે તમને મળી? ગોલ્ડન જ્યુબિલી હતી અમારી સ્કૂલની. હવે પિતાજી ભૂતપૂર્વ વિદ્યાર્થી ને હું પેલો પ્રેઝન્ટ વિદ્યાર્થી ગણાવ, અને સાથે શિક્ષક પણ હતા. પપ્પા શિક્ષક, શિક્ષક અને ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને હું તો વિદ્યાર્થી જ હતો. પણ આ તે વખતે હું કદાચ 12-13 વર્ષનો હોઈશ, 12-13 વર્ષનો હોઈશ. એટલે હું બેસી રહી, અમે રિહર્સલ જોઈએ, લોકો બધા રિહર્સલ કરે. હવે થયું શું કે પરમ દિવસ આવતીકાલે ગોલ્ડન જ્યુબિલી, અને જે છોકરો પપ્પાની સામે સ્ત્રી પાત્ર એટલે દીકરી તરીકેનો રોલ કરતો હતો તે અચાનક બીમાર પડી ગયો. હવે સ્ત્રી પાત્ર બહુ જ મહત્વનું હતું. આપણે ગુજરાતીમાં અંગ્રેજીમાં કહીએ ને હિરોઈન ઓરિએન્ટેડ પ્લે, એવું હતું. તો પપ્પાએ મને જોયું કે દીકરા તું આ કામ કરે, તને આવડે? મેં કહું મને તો આવડે જ છે, પણ મને પેલી ખબર નહીં સ્ત્રી પાત્રમાં પ્રવેશાય જ નહીં. નાટક આવડે પણ પેલું હું આવ્યો, હું ગયો, હું નથી આવતો આમ જ બોલે. પેલી ગઈ ને આવી ને નથી આવતી એમ બોલાય જ નહીં. 2-4 થપ્પડ પડી એટલે સ્ત્રી પાત્ર આવી ગયું. યુ વિલ નોટ બિલીવ, બીજે દિવસે પાત્ર એટલું સરસ ભજવાયો, નાટક એટલો બધો સરસ ગયો કે કોઈ મને ઉચકી લે, કોઈ મને ભેટે, કોઈ મને 5 રૂપિયાની નોટ આપે, હું તો જાણે કે પેલા ધરતીની ઉપર ચાલવા લાગ્યો કે એટલું બધું મેં સારું કરી નાખ્યું. પછી એક જાજરમાન લેડી મેકઅપમાં કપડાં બદલવા ગયો કે ગઈ જે કેવું હોય તે, ત્યાં આવ્યા કે દીકરા તમે આજે બહુ હસાવી, તું જાણે જ મારા પતિ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી, 1 મહિનાથી એને તૈયારી કરેલી, હું મારી સ્કૂલમાં પાછો જઈશ, મારા જે કલીગ આવ્યા હશે તેને આ ભેટ આપીશ, આ ભેટ આપીશ, વિદ્યાર્થીઓ માટે ચોકલેટ નામ એ લીધેલા, એમ કરીને સેપરેટ બેગ બનાવેલો ભેટ આપવા માટે. ને અચાનક એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આજે 20-25 દિવસ જ થયા છે. હું તો બિલકુલ નહોતી આવવાની. મને એમ થયું કે હવે શું. પણ પછી મેં જ્યારે એને પેલી તૈયાર કરેલી બેગ્સ જોઈ ત્યારે મને થયું દીકરા કે એને એનો આત્મા બહુ ખુશ થશે જો હું બેગ લાવીશ, વિદ્યાર્થીઓને એમાંથી ઇનામ આપીશ કે ગિફ્ટ આપીશ, વોટ એવર એમના કલીગ્સને આપીશ, તો એ લોકોના આત્મા બહુ ખુશ થશે. હું તો ખાલી આવવા ખાતર આવી, પણ આજે હું ખરેખર હસી, ખરા દિલથી હસી. તું દીકરા હસતો રહેજે ને સદા હસાવતો રહેજે. ડિસ્ટ્રક્ટ ધી કોર ઓફ માય હાર્ટ, કે મેં નક્કી કર્યું કે હવે જો હું નાટક કરીશ તો ડેફિનેટલી કોમેડી જ કરીશ, અથવા તો ઉતરીશ. તો કારણ કે 500-700 ઓડિયન્સમાં કોઈક તો એવું હોય ને કે જે મનથી કે તનથી દુઃખી હશે, જો તેના ચહેરા પર હું હસ્ય લાવી શકું તો મારો નાટક સફળ. કારણ કે મને મારા પિતાજીએ એકવાર કહેલું કે અનલેસ એન્ડ અન્ટિલ યુ વેર અ સ્માઇલ ઓન યોર ફેસ
ડોન્ટ કન્સિડર ધેટ યુ આર ફૂલી ડ્રેસ્ડ. તે પણ આ બધી વાતો આપણને હૃદયમાં સ્પર્શી જાય એ જિંદગીના અંત સુધી યાદ રહે. અને આ જે ખાસ કરીને વાતોને તમે ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જેટલા પણ નાટકો કર્યા છે ને લગભગ એટલા બધા લોકોને હસાવ્યા છે, આ બધા ટોપિક્સ ગોતવા માટે સબ્જેક્ટ્સ ગોતવા માટે કેટલી મહેનત લાગે છે, ક્યાંથી કાઢો છો આ પ્રેરણા? ભગવાન જ માર્ગદર્શન આપે છે. આપણે માત્ર નિમિત્ત છીએ. આજે હું 81 વર્ષે આટલું તો જરૂર ખરા દિલથી સ્વીકારું છું. મેં ત્યાર પછી મારા વિદ્યાર્થીઓને મારા કલીગ્સને બધાને એમ કહ્યું કે જો દીકરા ચહેરો હંમેશા હસતો રાખો, ટ્રાય ટુ બી ચીયરફુલ ઓલવેઝ. મુસીબતો તો આવવાની જ છે, તો મુસીબતો આવ્યા જ કરશે, પણ એનો રસ્તો પણ મળશે. અને એ રસ્તો તેને જ મળે છે જેનો ચહેરો સદા હસતો હોય છે. હું બાળક હતો ને ત્યારથી મને રાજ કપૂર બહુ ગમતો. હવે શા માટે ગમતો આઈ ડોન્ટ નો, પણ બસ એ જ મને ગમે. રાજ કપૂર સાહેબે પણ તમારા માટે વર્ડ્સ બોલ્યા છે, તમારા નાટકો જોયા છે. નાટકો તો નહીં, એક નાટક જોયું છે. ને 1977 સંજીવ કુમારને ઓનર આપવાનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર, અને રાજ કપૂર વોઝ ટુ બી ધ ચીફ ગેસ્ટ, પોપટલાલ વ્યાસ હોમ મિનિસ્ટર. અહીંયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મારા એક મિત્ર હતા કદીર પીરઝાદા, એમણે મને ઓફર કરી કે તમે બહેરામની સાસુ નાટક ભજવશો, રાજ કપૂર આવે છે. હવે મને તો જોઈતું જ હતું. મેં કહ્યું છે એવું થઈ ગયું, જે ભગવાન ભગવાન જે મારી મશ્કેરી થયેલી, હવે ખરેખર રાજ કપૂર આવ્યો. મેં તો કહ્યું કે કેટલા પેલા એકોમોડેશન જોઈ લીધું, સંજીવ કુમાર પછી એના ભાઈ રાજ કપૂર એના વાઇફ એના બીજા કોઈ એમ કરીને 10 જણા હતા. મેં 10 મારી પરિસ્થિતિ નહીં તો પણ હવા હવા મોટા ગાર્ડલેન્ડ્સ બનાવડાવ્યા ને પહેલો જઈને રાજ કપૂરને પહેરાવી દીધો. મેં કહું કે ને કિસ પણ કરી લીધી છે, મારી પાસે ફોટા કિસ કરતો રાજ કપૂરને. તે રાજ કપૂર ઉભા થઈ ગયા કે ઉસકો ભી કિસ દો. હવે પોપટ વ્યાસ હોમ મિનિસ્ટર, મેં કહું એને કિસ કરવા જતા અમારું મીઠાશ ચાલી ગયો. પછી તો બધાને મેં કિસ કીધી. સંજીવ કુમાર આગળ ગયો ને ધે એન્જોયડ ધ પ્લે લાઈક એનીથિંગ. આજે પાસે થિયેટરની જ વાત કરીએ તો તમારી એક એવી ફેમિલી છે જ્યાં મોટાથી મોટા સદસ્યથી લઈને નાનું સદસ્ય પણ ઘરનું ઇન્વોલ્વ છે આ થિયેટરમાં, શું ખાસિયત છે? દેટ એઝ આઈ ટોલ્ડ યુ ના, દેટ ઇઝ ડ્યુ ટુ માય ફાધર. એટલે ગર્ભવતીમાંથી જ આવી ગયું. સ્નેહ સંમેલનમાં હું ભાગ લેતો હતો, ત્યારથી ધીરે ધીરે પછી સ્ત્રી પાત્રમાં પ્રવેશ્યો અને પછી કોલેજમાં ગયો. કોલેજમાં બી હું નાટકમાં ઉતરતો હતો, તેમાં હું જ્યારે ફાઇનલ યર બીકોમમાં આવ્યો ત્યારે મૂંગી સ્ત્રી નામનું નાટક ચંદ્રવદન મહેતાનું મારે ફાળે આવ્યો. એ મેં ભજવ્યું તો કોલેજમાં હું ફર્સ્ટ આવ્યો, પછી ઝોનમાં હું ફર્સ્ટ આવ્યો, પછી સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો, પછી ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. એટલે એ નાટક ગુજરાત યુનિવર્સિટીએ તે વખતે દેટ વોઝ 4th એન્ડ ફાઇનલ યુનિવર્સિટી નેશનલ ફેસ્ટિવલ એ દિલ્હીમાં થતા, તો જયશંકર સુંદરીએ અમારા નાટકને પ્રથમ જાહેર કીધું અને વી રેપ્રેઝન્ટેડ ગુજરાત યુનિવર્સિટી એટ દિલ્હી. ત્યાં અચાનક ફ્લૂ ફાટી નીકળ્યો. ડ્રામા પહેલાં તો હું માદો પડી ગયો, મને તંતન ફીવર. એ ડૉક્ટરોએ કહ્યું કે તમે પાછા તમારે સુરત ચાલી જાઓ. મેં કહું નહીં, હું મરી જાઉં તો બી હું તો નાટક જ કરવાનું. હું આટલે સિલેક્ટ થઈને આવ્યો તો આટલા બધાનો વિદ્રોહ થઈ જશે, હું તો નાટક કરવાનો. તો કે તમે લખીને આપો કે ઇફ એનીથિંગ હેપન્સ ટુ યુ, યુ આર સોલી રિસ્પોન્સિબલ. મેં લખીને આપ્યું કે કંઈ નહીં, મને જે કંઈ થાય તો, પણ હું તો નાટક કરવાનો. એ લોકોએ મારી ટ્રીટમેન્ટ પણ પછી વિગરસ થોડી કરી. રાત યુ વિલ નોટ બિલીવ, મારો ફ્રેન્ડ હતો એમના જાલ લંગડાના, તો કહી શકતે તમને કે મને લિટરરી ખુરશી પર ઉચકીને લઈ ગયા, એટલો હું નબળો થઈ ગયો હતો. કારણ કે અહીંથી ખાસો આખો મોહલ્લાને નાખી જવાનો હતો, બહુ મોટો કેમ્પસ લઈ ગયા. અને મને કે નહીં થશે તારાથી, તું શું કામ જીત કરે છે? આઈ વિલ ડુ ઇટ. પાટલૂન પહેરવાના સુધલા નહીં, બધા કોઈ અહીંથી પહેરે, હવે કોઈ અહીંથી પહેરે, તારે હું જેમ તેમ પાટલૂન પહેરું. પણ નટરાજ જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ એ ખરેખર કહેવું પડે. જેવો મેં સ્ટેજ પર પગ મૂક્યો ક્યાં મારી ફીવર ચાલી ગઈ, ક્યાં મારી નબળાઈ ચાલી ગઈ, મને કશી જ ખબર નથી. આઈ વોઝ ઓરિજિનલી હસ્તી.
અને એ નાટક અમારો આટલા 40 યુનિવર્સિટીમાં થર્ડ આવ્યો અને આઈ વોઝ ગિવન ધ બેસ્ટ એક્ટર એવોર્ડ આખા એની અંદર. ત્યારે મને થયું કે આપણે નાટક કરવા જોઈએ. અને પછી ગુજરાત યુનિવર્સિટીમાં મેં ભજવેલો એટલે અમદાવાદમાં ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓરિયન્ટ ક્લબ છે, સોરી, એ લોકોએ મને ઇન્વાઇટ કીધો. એટલે મેં કહ્યું પપ્પા હું જાઉં, મને 200 રૂપિયા આપવાના છે, 200 5 રૂપિયામાં તો ટિકિટ મળી જાય, 200 રૂપિયા તો બહુ કહેવાય. કે જો દીકરા તું જા, તને નાટક ગમે છે ને તો નાટક જોઈએ એટલા કર, પણ શરત એટલી નાટકના પૈસા તારે લેવા નહીં, ને જો તને આપે તો સારા કામમાં આપી દેવાના, નાટકમાંથી તારે કમાવાનું નહીં, આપની રોજી રોટી તે આપણે શિક્ષણ આપીએ છીએ તે આ આપણી કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ. એ વચન છેલ્લે સુધી એટલે આજદી પર્યંત મેં પાડ્યું છે. અને આઈ એમ વેરી હેપી ટુ સે, લિટલ એમ્બેરેસિંગ ઓલ્સો પોઝિશન, કે વી વેર ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ કલેક્ટ નિયરલી 3 crore+ ટિલ ટુડે. આજ દિન પર્યંતમાં અમે આટલા ભેગા કરી શક્યા. અને ફોર ડોનેશન્સ ટુ ડિફરન્ટ, આમ નહીં કહું કે અમે ડોનેશન ભેગું કરીએ, વી વેર ઇન્સ્ટ્રુમેન્ટલ ફોર સચ ડોનેશન્સ. પણ તમારી ફેમિલી કઈ રીતે ઇન્વોલ્વ થઈ? હા, કઈ ફેમિલી, તમારા લગ્ન કઈ રીતે થયા, ફેમિલી કઈ રીતે ઇન્વોલ્વ થઈ? હા, તો હું તે વાત પર, હવે દિલ્હીમાં નાટક સિલેક્ટ થયો તો ગુજરાતી સમાજે મને ઇન્વાઇટ કર્યો ત્યાં દિલ્હીમાં બીજે દિવસે કે તમે નાટક કરશો, આ નાટક અમને બહુ ગમ્યો. મેં કહું અમે તો કરીશું, આપણને શું એટલો બધો ખ્યાલ, કે અમે તમને મોટરમાં લઈ જઈશું, અમે તમને ખવડાવીશું, તો આપણે તો હા હા હજ કર્યું. ને પછી એમ કહ્યા યુ વિલ બી વેરી હેપી ટુ નો કે તે દિવસે પ્રથમ પત્ર, હવે એ તો મારી કઝિન થાય, હવે એને પ્રેમપત્ર કહું તો પ્રેમપત્ર, અને પત્ર કહું તો ખાલી પત્ર, કે ડિયર યશદેવ આઈ એમ વેરી હેપી ટુ નો કે તમે આવું બધું સરસ કર્યું નામને તેમને. આઈ થિંક ધેટ વોઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કે અમાર પછી ઇટ વોઝ એન એરેન્જ મેરેજ. મારા દાદીને ટીબી થયેલો, હવે મારા કાકા ઇગતપુરી નાસિકમાં રહે એટલે પહાડી વિસ્તાર, તો ડૉક્ટરે કહ્યું કે આની ખાસ કોઈ દવા નથી, પહાડી વિસ્તારમાં રહેશે તો થોડુંક જીવન લંબાશે, એટલે ત્યાં રહેલા. ત્યારે દાદીએ વચનમાં કે આ તારી દીકરી છે ને તે મારા મોટા દીકરા નોશિયાના દીકરા સાથે પરણાવજે. હું તો શોર્ટ નહીં તો ટોલ, હું તો કંઈ આવો લાગું ચાઇના મેન જેવો, ને તો બ્યુટિફુલ લાગતી હતી. એને તો પેલો નાસિક પેલો કયો એવોર્ડ મળે, મેકિંગ ઇન એવોર્ડ પણ એને મળેલો. સી વોઝ વેરી બ્યુટિફુલ એટ ધેટ ટાઈમ. એ તો અત્યારે જાડી થઈ ગઈ. ના બરાબર છે. તો લાઈફ જર્ની આવી રીતે શરૂઆત થઈ. તો પછી હા પછી કે હું પરનો તો એક શરત નાટક નહીં કરવાનો. હા નાટક નહીં કરવાનો. અચ્છા, એ શરતે તમારી સાથે લગ્ન કર્યું? મેં કહ્યું હા આવજે. પછી મેં કહ્યું આ નાટક છે, અમારું ગેધરિંગ છે એટલે તો હું કરવાનો. એટલે એને ગમી ગયો તો કે હું પણ પાત્ર કરું. મેં કહ્યું કરો, આવી ગયો ડેડલાઈન પર. તો જ્યારે ઘરમાં એક નાટકની શરૂઆત થઈ, અને આ એક કહી શકાય કે જ્યારે બાળક જન્મે છે તો એના ઘરતૂથીમાંથી પણ આવી જાય છે, જેમ કે તમને મળ્યું, તમારા બાળકોએ તમને સાથ આપ્યો, ખાસ તમારી દીકરીઓએ તમારો સાથ ખાસ આપ્યો. બહુ સાથ, મારા જમાઈએ સાથ આપ્યો, મારી વહુએ સાથ આપ્યો, બધા જ છે નાટકમાં. દીકરા, જમાઈ, દીકરી, વહુ બધા જ છે. દીકરીના દીકરા પણ, દીકરીના દીકરા પણ છે, ને દીકરીની દીકરી પણ છે નાટકમાં. પણ આજે તમે આટલા બધા નાટકો આટલા વર્ષોમાં કર્યા છે, પહેલાં જ કેવા નાટકો થતા હતા, અત્યારે કેવા થાય છે, કોઈ બદલાવ લાગે છે? હા, ટેકનિકની દ્રષ્ટિએ આજના નાટકો સુપર. અમે ટેકનિકની દ્રષ્ટિએ બહુ પાછળ હતા, બહુ જ પાછળ હતા. અરે ઓર્ડિનરી ટ્યુબલાઇટમાં ને પેલા પેટ્રોમેક્સમાં પણ નાટક કરેલા છે. માઇક નહીં હોય તો પેલો હાથમાં પકડાવી દે કે મોટેથી બોલો ભૂંગલું. મેં કહું ભૂંગળું તો મારું મોં જ નહીં દેખાશે લોકોને, તો કહે ચલાવી લો ને. તો એવા ગામમાં એવા પણ નાટકો કરેલા. પણ જો આપણે પારસી નાટકોની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક હ્યુમર જોડાયેલું હોય છે, પણ ક્યારેક એવા સબ્જેક્ટ્સ બી તમારી સામે આવ્યા છે જેમાં થોડુંક સિરિયસ ટોપિક્સ એમાં હોય? હા, હું લો કોલેજમાં હતો ત્યારે મેં પ્લે કરેલો બિશપ સ્કેન્ડલસ્ટિક, આખો સિરિયસ પ્લે, ઇટ વોઝ એન ઇંગ્લિશ પ્લે. પણ અનફોર્ચ્યુનેટલી વોટ હેપન કે જેવી મેં એન્ટ્રી લીધી કે લોકો હસવા જ માંડ્યા, કારણ કે ઓલ થ્રોઆઉટ આઈ પરફોર્મ કોમેડીઝ, ને હું પહેલી વાર સિરિયસ નાટક કરવા ગયો. 5 મિનિટ પછી આઈ ટુક ધ કંટ્રોલ.
પણ જો આપણે આખા જર્નીની વાત કરીએ તો તમને ખાસ બદલાવ શું લાગે છે? શું પારસી કમ્યુનિટી જ આમાં ઇન્વોલ્વ છે? શું બીજા કોઈ કમ્યુનિટીને પણ એન્ટ્રી છે કે નથી આ સ્ટેજમાં? છે ને, મારી પાસે ભાઈબંધ કોમના ઘણા સભ્યો છે નાટકની અંદર. નાટકમાં ભાગ પણ લે છે અને મારી સાથે ટેકનિકલ જે એ લોકોને કરવાનું હોય તે પણ કામ કરે છે. ત્યારે હવે પારસી કમ્યુનિટીની વાત કરીએ, કારણ કે ખૂબ ખુશમિજાજી આ એક કમ્યુનિટી છે, ઘણી લુપ્ત થતી હવે કમ્યુનિટીમાંની એક છે, ખૂબ જ કહી શકાય પ્રજા ઓછી થતી જઈ રહી છે. શું કારણ ખાસ લાગે છે તમને? બેન, એ કારણ તો હવે બહુ પ્રખ્યાત છે. કોઈ પારસી છોકરો પુરુષ પરકોમના કોઈ બહેનને પરણીને લાવે તો પારસી સમાજ એને સ્વીકારે છે, એના બાળકોને પણ સ્વીકારે છે, એની નવજોત કરીને પારસી ધર્મમાં પણ એ બાળકોને લે છે. પણ કોઈ પારસી યુવતી અન્ય કોમમાં જઈને પરણે છે તો અમે એને આશીર્વાદ આપીએ, તું ત્યાં સુખી રહેજે દીકરા, હવે તું પારસી નથી. એનું એક કારણ મને લાગી, હું કંઈ ધર્મ અભ્યાસી નથી, પણ એટલું મને એવું કારણ લાગી રહ્યું છે કે જો એકદમ જો આપણે મિક્સિંગ શરૂ કરી દઈશું તો કદાચ 50-60 વર્ષ પછી તમને પારસી શબ્દ કે પારસી કોમ્યુનિટી સાંભળવાનું નહીં મળે, પણ એની ઇન્ડિવિડ્યુઆલિટી નહીં જળવાશે, કદાચ એ હોઈ શકે. એટલે અમે પારસીઓ પરકોમના બહેનને તો સ્વીકારીએ જ છીએ, લગ્ન થાય એટલે અમે અમારા વહુ બનાવી જ દીધા, એના બાળકોને પણ અમારા અપનાવી લીધા. પણ પારસી સ્ત્રી જ્યારે બહાર જાય છે ત્યારે અમે એને આ કહીએ કે તું સુખી રહેજે ત્યાં, અને જો તારે ફરીથી આવવું હોય તો યુ આર ઓલસો મોસ્ટ વેલકમ. તો એ પોસિબલ છે? યા. તો આજે જ્યારે કમ્યુનિટીની પણ વાત આવે છે, સ્ટડીઝમાં આપણે જોવા જઈએ તો ખાસી એડવાન્સ કમ્યુનિટી કહેવાય છે, ભણતરમાં પણ તમે તમારા, શું એવું લાગે છે જે ખાસ કરવાની જરૂર છે ભારતમાં પારસીઓ માટે? પારસીઓ માટે સૌથી વધારે વસ્તી, કારણ કે હું પરદેશની અંદર જ્યાં જ્યાં નાટક કરવા જાઉં છું ત્યાં તો પહેલી જ વાત આ કરે છે કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ યોર પારસી થિયેટર. ત્યારે હું એટલો કહું છું કે વેન વી ડુ નોટ નો ધ ફ્યુચર ઓફ પારસી કોમ્યુનિટી, હાઉ કેન આઈ સે ધ ફ્યુચર ઓફ પારસી થિયેટર? પણ હું એટલું જરૂર કહીશ કે જ્યાં સુધી છેલ્લો પારસી જીવતો રહેશે ત્યાં સુધી પારસી રંગભૂમિ જીવતી રહેશે. અને યાદ રાખજો, અત્યારે અમે ભલે ઓછા થતા હોઈએ, ચડતી ને પડતી કુદરતનો ક્રમ છે, ચક્ર આમ જાય છે, નીચે આવે છે તો પાછું ઉપર પણ ચડે છે. ભલે 1 લાખ પરથી 60,000, 50,000, 10,000 થઈ જઈએ, પણ હું એ પણ તમને ખાતરી આપું છું કે વી આર નોટ ગોઈંગ ટુ વેનિશ. અમે આ ધરતી પરથી નાશ પામવાના નથી. અમારી વસ્તી ભલે ઓછી તો ઓછી, પણ પારસીઓ તો રહેશે એ મને પૂરેપૂરી શ્રદ્ધા છે. પણ તો તમે તમારા કમ્યુનિટીમાં એવી અવેરનેસ નથી લાવતા, શું આજે ફ્રીડમ વધારે વધારે પસંદ આવી રહ્યું છે રાધર ફેમિલી? થોડાક વેસ્ટર્નાઇઝ ખરા, થોડાક અંગ્રેજોના સંપર્કમાં તે વખતે પણ વધારે આવ્યા હતા થોડાક. એટલે પારસી છોકરાને વિચારે કે જ્યાં સુધી હું બરાબર વ્યવસ્થિત થાઉં નહીં, પૂરેપૂરું બરાબર કમાતો થાઉં નહીં, મારા પગ પર ઊભો રહું નહીં, ત્યાં સુધી હું પરણું નહીં. આમ કરતાં કરતાં ઉંમર વહી જાય છે ને પછી એક તબક્કો એવો પણ આવે છે કે પછી વિચાર છે છીએ તે જ ઠીક, હવે આપણે બીજી જવાબદારી નથી લેવી, આમ કરીને કુંવારા રહી જાય છે. એટલે લેટ મેરેજીસ, નો મેરેજીસ અને મિક્સ મેરેજીસ, આને લીધે પારસી વસ્તીમાં ઘટાડો થયો છે એ અમે સ્વીકારીએ છીએ. પણ હું તમને ફરીથી ખાતરી આપું છું કે આ તો ચડતી અને પડતીનો ક્રમ છે. ભગવાન જરૂર એવું કંઈક કરશે, અમને શ્રદ્ધા છે કે પારસી કોમ્યુનિટી ફરીથી કંઈક ને એવું સંભળાઈ પણ રહ્યું છે કે અન્ય જગ્યાઓમાં થોડીક પારસી કોમ જળવાયેલી છે, તો કદાચ એ લોકો પણ બહાર આવે અને પારસી કોમ પાછી હતી તેવી થઈ જાય. તો ફરી પાછા આપણે નાટક પર આવીએ તો હું જાણવા માંગીશ, બહેરામની સાસુ આ એક નાટક તો જગવિખ્યાત છે, બધાને ગમે છે, તો કયા એવા બહેરામની સાસુ સિવાય એવા કયા નાટકો છે જે તમને એકદમ નજીક છે દિલના કે મને આ બહુ ગમે છે? મેં તમને કહ્યું ને, મને તો મારા બધા બચ્ચા વાલા છે. હા, એટલું ખરું કે પોપ્યુલર વધારે છે તો કૂતરાની પૂંછડી વાંકી અને બહેરામની સાસુ. એમાંથી તમારા ઘરના કોઈ સદસ્ય ભજવેલો કોઈ એવો પાત્ર તમને જો બહુ ગમતો હોય, તમારા દીકરી અથવા દીકરાએ ભજવેલો કોઈ પાત્ર? મારી પત્ની જે સાસુ બને છે તે, પણ મારી દીકરીએ પણ એ રોલ કરેલો જ્યારે માત્ર 18 વર્ષની હતી. કલકત્તાના શેરીફ, એ પણ પારસી હતા,
એમને અમારો નાટક રાખેલો, ના બહેરામની સાસુ જ કરવાનો હતો. ને બે કે ત્રણ દિવસ અગાઉ જ મારા પત્નીને ફ્રેક્ચર થઈ ગયું અને વી વેર ટુ કેન્સલ ધ પ્લે. અને પછી મારી દીકરીએ હિંમત કરી કે ડેડી હું રોલ કરું તો, તું કરે તો, મને તો બહુ ગમે દીકરા. અને મેં બે દિવસ એને એ પણ ફોટો હું તમને બતાવીશ. ને એને સાસુનું પાત્ર એટલું બધું સરસ કર્યું કે જેવો નાટક પૂરો થયો કે શેરીફ દોડીને સૌથી પહેલો ગાર્લેન્ડ એને પહેરાવી દીધો જે મને પહેરાવવાના હતા. પછી કે સોરી તમારો કે મને તો એનું પાત્ર બહુ ગમ્યું. એને સાસુનું પાત્ર બહુ અદ્ભુત કરે, તેવું જ મારી પત્ની પણ બહુ અદ્ભુત કરે. આખા લાઈફ જર્નીની આપણે ચર્ચા કરી, હવે શું ખાસ તમે એક્સપેક્ટ કરો છો લાઈફથી, શું મળવું જોઈએ કે શું આપવું જોઈએ? નહીં તમે બેઠો મારી બૈરી જેવો સવાલ પૂછ્યો. આઈ એમ 81, સી 75, 76. તો મને એક દર આવીને પૂછે, ડાર્લિંગ જેટલો તમે અત્યારે મને પ્રેમ કરો છો તેટલો આપણે ઘરડા થઈએ ત્યારે કરશો? કે તમે કહો કે ઘરડા થઈએ એટલે ધેટ ઇઝ પોઝિટિવ એટીટ્યુડ, આઈ લાઈક ધીટ, દેટ વોઝ પોઝિટિવ એટીટ્યુડ. પછી મેં એને કહ્યું કે ઓફકોર્સ માય ડિયર, એઝ વી વિલ ગો ઓલ્ડર એન્ડ ઓલ્ડર, વી વિલ બીકમ બેટર એન્ડ બેટર એન્ડ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. તે જ હું તમને કહું છું કે વી વિલ બીકમ બેટર એન્ડ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. કરીશું, નાટકો તો કર્યા જ કરીશું. ભગવાને શક્તિ આપવી જોઈએ. દુનિમિત અમે છીએ, માત્ર એ જ અમને હકાર આવે છે. અમે માત્ર ને માત્ર નિમિત્ત છીએ. મને ખબર નહીં હતી, એક દિવસ હું મોરારી બાપુ નો મને ખબર બી નહીં ને કંઈ આઈડિયા બી નહીં ને એક દિવસ ફોન આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર ધ નટરાજ એવોર્ડ. આ બે વર્ષની જ વાત કરું છું, બે વર્ષની અસ્મિતા પર્વમાં. અસ્મિતા પર્વમાં એ શું, એ ભગવાનની જ દેન મને. ગરા છે બધા બધા રગલે બન, કેટલાક તો મારી બૈરીએ પેટારામાં નાખી દીધા એવોર્ડ. તો એ ભગવાનની જ દેન, કુદરત, બીજું તો કંઈ નથી. બાકી જે હું જે છું તે છું, એ જ 5 ફૂટ છે, વધારે તો સાઈઝ વધી નથી. જે એક્ટિંગ કરું છું તે જ કરું છું. સાથીઓ સારા છે, કુદરતમાં અમારી સાથે એમ રહેમદિલ છે. લોકોનો ખાસ કરીને એમ માનું છે કે સુરતે મને અદ્ભુત પ્રેમ આપ્યો છે, અદ્ભુત પ્રેમ આપ્યો છે. વાય સુરત, આખા ગુજરાત અને બધાએ જ લોકો એક અદ્ભુત પ્રેમ આપ્યો છે. તો જે રીતે દિવસ બદલાય છે, વર્ષો બદલાય છે, તેમ હવે રંગમંચ પણ બદલાઈ રહ્યું છે. રંગમંચમાંથી તમે ગુજરાતી મૂવીઝ પણ જુઓ તો બદલાઈ રહી છે, અને હવે એક્ચ્યુઅલ યંગ જનરેશન હવે એમાં ઇન્ટરેસ્ટ લઈ રહી છે. શું ખાસ મેસેજ હશે એમના માટે? યંગ જનરેશન અમારા કરતાં ઘણું જ ઇન્ટેલિજન્ટ છે. અમે એટલા ઇન્ટેલિજન્ટ નહોતા, દે આર વેરી ઇન્ટેલિજન્ટ. પણ એટલું જ કહું કે દીકરા, ગમે તે સંજોગ આવે, જીવનમાં સદા હસતા રહેજો. હું તો દરેક વખતે કહું છું, હસી લો, હસાવી લો, બે ઘડી મસ્તીમાં વિતાવી લો. કોને ખબર કાલે મળ્યા કે ન મળ્યા, આજને બસ પ્રેમથી વધાવી લો. અને રાજ કપૂરનું ચિત્રની એક કડી દરેક જણે જીવનમાં ઉતારવા જેવી છે, ખરેખર આખા જીવનને સ્પર્શે છે. કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઇસી કા નામ હૈ. આ જીવનનો મંત્ર છે જે કહું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે. ગોડ બ્લેસ યુ માય ડિયર, ગોડ બ્લેસ યુ.